ઇન્ડિયાના ચાર યુવાન ભેગા થયા. ચારે જણે નક્કી કર્યું કે ઇન્ડિયાની અંદર આપણો પ્રોગ્રેસ નહીં થાય. દેશમાં ચારે બાજુ વિકાસ વિકાસ વિકાસની વાત થાય છે, પણ આપણો પ્રોગ્રેસ નહીં થાય. આપણે પ્રોગ્રેસ જો કરવો હોય તો ક્યાં જવું પડશે? સીધું શિકાગો. તમને તો જાણે આજે એમ જ છે કે હું બધા નહીંથી રિયલમાં શિકાગો લઈ જવા. અચ્છા, એટલે આટલા વહેલા આવ્યા છો? એ ચારે જણાએ નક્કી કર્યું કે આપણે અમેરિકા જઈએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએ જઈએ, કંઈક આપણી જિંદગી આપણી લાઈફ બની જાય. ચાર યુવાનો પૈસાની ગમે ત્યાંથી સગવડ કરી અને ફ્લાઇટમાં પહોંચ્યા યુએસ. 50 સ્ટેટ, આટલા વિશાળ અમેરિકામાં આપણે ક્યાં રહેશું? ચલો શિકાગોમાં જઈએ. અને એમણે વિચાર કર્યું કે આપણે ચાર જ દોસ્તો છીએ, એટલે કોઈ એપાર્ટમેન્ટ ખરીદીને નથી લેવું, કોઈ ભાડે જો મળી જાય ને એમાં પણ જો એકદમ હાઈરાઈઝ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર મળી જાય તો મજા આવી જાય. દુબઈ જાવ તો ક્યાં જાવ? એમ્પાયર, સો માળનું એક એમ્પાયર જોયું અને એમાં નક્કી કર્યું કે આપણે 100મે માળે રહેવું છે. રેન્ટ ઉપર એ લોકોએ એક ફ્લેટ લઈ લીધો અને ચારે દોસ્તો કામે લાગી ગયા. જોબ મળી ગઈ. મંડે ટુ ફ્રાઈડે એ લોકોની જોબ ચાલે. ઇન્ડિયામાં હજી સેટરડે સન્ડે બધે ચાલુ નથી થયા. યુએસએમાં સેટરડે એન્ડ સન્ડે ઓફ. આજે સેટરડે છે ને? આપણો સેટરડે છે, એમનો ફ્રાઈડે છે. સેટરડે અને સન્ડે, સેટરડે ટોટલી આરામ રેસ્ટ કરવાનો, સન્ડે ના ફરવાનો, સવારથી સાંજ સુધી જલસા કરવાના. ચારે મિત્રોના મહિનાઓ પસાર થઈ રહ્યા છે. રૂટીન મુજબ સોમથી શુક્રવાર, મંડે ટુ ફ્રાઈડે જોબ કરવાની, સર્વિસ કરવાની, દિલ દઈને કામ કરવાનું, પ્રોગ્રેસ કરવો છે, કંઈક કમાવવું છે, કંઈક બનવું છે, અને પછી ઇન્ડિયા જઈને આપણે આપણા પેરેન્ટ્સને સુખી કરવા છે. એક દિવસની વાત, સેટરડેના ટોટલી આરામ કરીને સન્ડેના એ લોકોએ પ્લાન બનાવ્યા, સવારે વહેલા ઉઠીને નીકળવું છે ફરવા માટે. બે ચાર વર્ષની અંદર તો પાછા આપણે ઇન્ડિયા જવું છે. હવે ઇન્ડિયા જતા પહેલાં આખું અમેરિકા જોવું તો છે, એટલે આપણે કંઈક પ્લાન બનાવીએ. ટોટલી પ્લાન બનાવી દીધો. સવારથી અમે નીકળી ગયા, ખૂબ ફર્યા, ખૂબ ફર્યા, ખૂબ ઘણી બધી જગ્યાએ જોવાનું જોયું, જમવાનું જમ્યા, અને એમ કરતા 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 ઘરે આવતા 12 વાગ્યા. બાય કાર, પોતે કાર લઈ લીધી છે. બાય કાર જેવા પોતાના એપાર્ટમેન્ટ પાસે આવ્યા. ચારે જણે કીધું, દોસ્ત બહુ થાકી ગયા છે, સખત ઊંઘ આવે છે, હવે તો સીધું જ આપણે ફ્લેટમાં જઈ સુઈ જવું છે. ઓકે ઓકે. એપાર્ટમેન્ટમાં એન્ટ્રી મારીને લિફ્ટ વાળા પાસે ગયા. લિફ્ટ વાળો સૂતો, 12 વાગે તો સુએ. ઉઠાડ્યો, ભાઈ અમને જલ્દી હવે તું પહોંચાડ, ત્યાં જવું છે. 100 ફ્લોર, 100મે માળે. એને ઊંઘમાં ને ઊંઘમાં જવાબ આપ્યો કે લિફ્ટ બગડી ગઈ છે, લિફ્ટ ચાલે એમ નથી. રાતના 12 તો ઓલરેડી વાગ્યા હતા, એમાં બીજા 12 વાગ્યા. ચારે જણે નક્કી કર્યું હવે શું કરવાનું. વિચારમાં પડ્યા, શું કરીએ આપણે? ગેરેજમાં તો સુવાય નહીં, 100મે માળે પહોંચવું તો જરૂરી છે. આપણા ફ્લેટમાં આપણા બેડ ઉપર સુઈએ તો જ આપણને ઊંઘ આવે. ભાઈ નહીં થાય ચાલુ, હમણાં નહીં થાય, ના પાડીને તમને હવે તમે સુઈ જાવ ને મને સુવા દો. મનમન તો આજે સુવા મળ્યું, લિફ્ટ બગડે ત્યારે તો અમને હુવા મળતું હોય. ચારે અંદર અંદર ડિસ્કસ કરીને નક્કી કર્યું, એક કામ કરો, આપણે પહોંચવું છે તો ટાઈમ પાસ તો કરવો જ પડશે અને પગે ચાલીને જ ચડવું પડશે. તમારા ફ્લોર, તમે 5th ફ્લોર 6th ફ્લોર પર રહેતા હો તો આખા દિવસમાં એકવાર તમે વિધાઉટ લિફ્ટ ઉપર જાઓ ખરા? વિધાઉટ લિફ્ટ એ ટાઈમ પાસ કરવા માટે નહીં. ખરેખર કહું છું કે સાવ લિફ્ટને પરાધીન નહીં રહ્યો, થોડીક તમારા પગને પણ ટ્રીટમેન્ટ આપો.
આજે કદાચ આપી હશે ને તો આવતીકાલે લિફ્ટ બગડી હશે તો તમે પ્રેમથી સડસડાટ ચડી જશો. તમારી તકલીફ એ છે તમે બિલકુલ પરાધીન થતા ગયા છો. નીચે ઉતરો, તમારું બાઇક તૈયાર છે, તમારું સ્કૂટી તૈયાર છે, તમારી એક્ટિવા તૈયાર છે, કાંઈ નહીં તો તમારા ખિસ્સામાં રૂપિયા છે, રિક્ષા તૈયાર છે, અડધા કિલોમીટર સુધી પણ તમે ચાલવા તૈયાર નથી. તમે કેટલી જગ્યાએ પરાધીન છો, પગ માટે તમે વેહિકલને પરાધીન છો. હજી આગળ કહું, આ બધા વગર ચાલે, ઘરેથી બહાર નીકળો ત્યારે સેના વગર ન ચાલે. ખિસ્સામાં પાઉચ છે કે નહીં, પાઉચમાં પૈસા છે કે નહીં એ ચેક નહીં કરીએ, પણ ખિસ્સામાં મોબાઈલ છે કે નહીં. તમે એમ જ માનો છો મોબાઈલ છે તો બધું છે, મોબાઈલ નથી તો